હલો મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં જો આ તલ આપણા આજે અડતાલીસ દિવસના થયા છે અને આ તલમાં હવે આપણે ચોથું પિયત આપવાનું છે હે જો હમણાં હવે પાણી ચાલું કરવું હે ને બધાય ગોઠણ ઉપર ઉપરને આવી ગયા હૈ આટલી ફૂટ જે વાઇટ થઈ ગઈ છે એની અને જો આમાં એક વખત દવાનો છંટકાવ કરેલ છે અને એક વખત ઊરી આપેલ હૈ અને હજુ ફેરે છીંક અને સલ્ફર પણ પાઉં હે એનો તમને પણ વિડીયો બતાવે દસ દિવસ પહેલાં દવાનો રાઉન્ડ કર્યો હે અને હવે જવામાં ડેડીઓ બંધાવવાનું ચાલુ થઈ ગયું હે બે બે ની સિદ્ધ તો હે અને સટ કરે લંબી હે નવ વખત પણ ફાલ ન સથે કપળ હે ઉપર કેટલો જાય ત્યારે તો नरવાય સારી હે પિયત આપે અને પછી આમાં દવાનો છંટકાવ કરવો હોય હજી તો આઠક દિવસ જેવું થયું હે દવા સેટી એને જો મિત્રો તલમાં ફૂલ ઉગડે એટલે મધમાખી આવવાની શરૂઆત થઈ જાય મધમાખી મધમાખી આવે એટલે તલમાં ફ્લાવરિંગ સારું થાય મધમાખીથી ફ્લાવરિંગની ક્ષમતા વધે મધમાખી આવવાથી કેમકે એક છોડ ઉપરથી બીજા છોડ ઉપર બેસે એટલે ફ્લાવરિંગ વધારે થાય મધમાખી આવે સારું અને બહુ એવી એવી કીટનાશક ના છટાય કે જેથી મધમાખીને નુકસાન કરે એટલે મધમાખી આવે એ ફાયદાકારક છે મધમાખી તલમાં જો આવે તો એનાથી કોઈ પણ જાતને નુકસાની થતી નથી જો અત્યારે મધમાખીનું આમાં પ્રમાણ વધારે જો બધા શિયા કરવું ને જ છે જો મિત્રો હવે આપણે પિયત સાથે આપણે જો આ ઝીંક અને સલ્ફર પાવાનું ચાલુ કર્યું હોય તોલમાં દ્રાવણ બનાવી અને જારામાં જો આપણે ઉકળી જવાનું અને જો સફેદ પાણી થતું જાય અને જવારીમાં ઝીંક અને ઝીંક અને સલ્ફર પાવાથી તલમાં જો અમુક છોડ આપણે પીળો પડી જતો હોય અને એમાં એને પૂરતો ખોરાક ના મળતો હોય તો તે ખોરાક લેવાનું ચાલુ કરી દે છે અને જરૂરી ખોરાક મળતો રહે એવો બધો ફાયદો થાય છે ઝીંક અને સલ્ફર આપવાથી અને તેલમાં કોઈ પણ પોષક તત્વો ઘટતા હોય તે પૂરા પાડે છે અને હવે જવામાં દોડી બંધાવાનું ચાલુ થઈ ગયું એટલે આમાં પોષક તત્વોની જરૂર પડતી હોય એ થઈ જવા ઝીંક અને સલ્ફર ફાય હે અને જો આપણે કોઈ પણ પાકો આવી મહેનત કરવી આપણે જરૂરી છે જેને જોતો ખોરાક આપણો આપવો જોઈએ તેથી આપણે પણ સારું એવું વળતર મળતું રહીએ અને સારું એવું આપણે ઉત્પાદન આવે જેટલી મહેનત કરીએ ખેતીમાં એટલી મહેનત ખેતીમાં તો ઓછી આપણે મહેનત કરતી રહી ફળ તો કુદરતના હાથમાં હે તો મળી જ જાય આપણે મહેનત કરીએ એટલે આપણે ફળ પણ મળી જાય અને જો આવા બધા તલ હે અને તલે અટારે તો નરવાઈને સારી છે ત્યારે જો ગોઠણ ઉપરના બધા આવી ગયા બસ તલમાં જો હવે ખાસ કોઈ એ એક બે ફૂક ના રાઉન્ડ મારવા જાય જેથી કરીને ઉપફફૂફ ના થાય બસ એ જ આવશે બીજી કોઈ ખાસ અત્યારે કોઈ જીવાત કે એવું કંઈ છે નહીં અને મરવાઈ પણ સારી છે બસ જો હવે બે ત્રણ દિવસ પછી દવાનો છંટકાવ કરી તેનો પણ વિડીયો મૂકી અને જે કોઈ મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવી જ ખેતીની માહિતી અને ખેતીના વિડીયો મળતા રહે બસ જો આજના વિડીયોમાં આટલો બસ જો ધન્યવાદ